રિક્ષા આવે હશે. બોલો, એક તો પાર્સલ ટાઈમે પગાડવાનું છે ને કઈ વાહન નીકળતું નથી. ઈ આમ રિક્ષા આવે. એ બોલ દીધા તમે? હા, રિક્ષા લીધી કે હું? હા, કાક તો ધંધો કરવો કે નહીં? હારું હારું, અમારે ભાવનગર જવાનું છે. બોલો, તમારે ભાડું કરવું છે? એ ભાડા કરવા તો રિક્ષા લીધી. હા હા, ઈ હારું. લ્યો, એક એક જણા નું 50-50 રૂપિયા ભાડું થાય. એ વાંધો નહી, હવે લે આપણે બેહો. ઓલા દાદા, તમે મમરાભાઈ ને એને મૂકીને આવો ને, કે હું બીજા પેસેન્જર ગોતી રાખું. એ વાંધો નહી. અમારે નથી જવું. હાલો બોલા દાદા, આપડે બીજા પેસેન્જર ગોતવી. ઉભા રહ્યો, તમે તારા ડબલ ભાડું લઈ લેજો બસ. પણ મમરાભાઈ, ભાડા ની વાત નથી, તમારા બધા નો વજન જોવો, અમારી રિક્ષા બગડી જાહે. બોલો, પેલા સકડો નીકળ્યો, ઈ ભાઈ અમને ન બેહાડ્યા. પછી મેજિક નીકળ્યું, ઈ ભાઈ અમને ન બેહાડ્યા. હવે તમે અમને રિક્ષા નથી બેહાડતા, તો અમારે ભાવનગર જવું કેમ? આપણ તમારે મોટર છે તે મોટર લઈને વ્યા જાવ. પણ ભોળ દાદા, મોટર માં બેહવાની આવડા ના પાડે છે. તો રિક્ષા હાલવી જોઈએ ને. ભોળ દાદા, ભાવનગર મૂકી જાવ ને. તો એક કામ કરવી, એક એક જણા ને ભાવનગર મૂકી જાવી, 200-200 રૂપિયા ભાડું થશે. ના એ ના, તો મને મોંઘું ન પડે. તો પણ અમારે રિક્ષા નથી હાલતી, અમારે નથી ભાડું કરવું. કા ભોળા દાદા? તો હું એ કઈ વાંધો નહીં. હાલો, આપડે એટલે ઉતરો. આ
ચાલો ભલા દાદા આપણે બીજા રિક્ષા ઉભી રાખ.